મહેમાન આવે અને કંઈક ઇન્સ્ટન્ટ સ્વીટ બનાવવું હોય તો ગુજરાતીઓના ઘરે સૌથી પહેલાં યાદ આવતી મીઠાઈ એટલે કોપરા પાક. આ કોપરા પાક ઘરે બનાવવો એકદમ ઇઝી છે અને એમાં પણ જો યંગસ્ટર બનાવતા હોય અને ચાસણી કેટલા તારની કરવી અથવા તો ઘણીવાર શિયાળો હોય, ચોમાસો હોય કે ઉનાળો હોય આપણને તાર કાઉન્ટ કરવામાં પણ પ્રોબ્લેમ થતી હોય છે, તો આ ચાસણી બનાવવાની ઝંઝટ વગર જ આપણે આજે કોપરા પાક બનાવીશું. જો તમારા ઘરે કોપરાનું ખમણ ન હોય તો તમે તાજા નારિયેળમાંથી પણ સેમ આવી જ રીતના અને આ જ પ્રમાણે આટલા જ માપ સાથે આરામથી કોપરા પાક બનાવી શકો છો. હવે સૌથી પહેલાં આપણે કોપરા પાકને બનાવવા માટે કોપરું કેટલું લીધેલું છે તેનું મેઝરમેન્ટ જોઈ લઈએ. સૌથી પહેલાં મેં અહીંયા એક કપ લીધેલું અને ત્યારબાદ બાકી રહેલું પોણો કપ જેટલું છે, એટલે અરાઉન્ડ મેં અહીંયા 1.5 થી 2 કપ જેટલું કોપરું લીધેલું છે. તમારે કેટલું બનાવવું એ પ્રમાણે ડિપેન્ડ કરશે. અહીંયા ટોટલ મેં 150 ગ્રામ જેટલું લીધેલું. જ્યારે આપણું કોપરું 150 ગ્રામ જેટલું હોય ત્યારે હું અહીંયા 100 ગ્રામ જેટલી ખાંડ લઉં છું અને સાથે સાથે 100 ગ્રામ ઉપર દૂધ લઈશ, એટલે કે જેટલી ખાંડ એટલું જ સામે હું દૂધ લેવાની છું અને સાથે સાથે તેનાથી ડબલ કોપરું, એટલે આ તેનું પરફેક્ટ માપ છે. હવે અહીંયા હું એક પેનને પહેલાં તો ઘીથી ગ્રીસ કરી લઈશ. આપણે આમાં ચાસણી બિલકુલ નથી બનાવવી, એટલે એટલું ઇઝી છે કે કોઈ પણ બનાવી શકે છે. હવે અહીંયા હું 1 મોટો કપ જેટલું દૂધ લઈશ, સાથે સાથે આપણે થોડું એવું વધારે એડ કરી દઈશું. આપણે ખાંડ 1 કપ, દૂધ 1 કપ એવી રીતના યાદ રાખીશું તેનું પરફેક્ટ માપ. હવે ગેસ ફાસ્ટ ફ્લેમ કરી અને 1 થી 2 વાર આમાં ઉફાણા આવવા દેવાના છે, એટલે કે સરસ રીતના દૂધને ગરમ થઈ જવા દેવાનું છે. દૂધ સરસ રીતના ગરમ થઈ જાય એટલે આ મેં 1 કપ જેટલી ખાંડ મેઝર કરેલી તે હું ઉમેરી દઈશ. ફ્રેન્ડ્સ, તમે જો આ રીતે કરશો તો તમારે કોઈ પણ સ્વીટ ક્યારેય ચાખવી બિલકુલ નહીં પડે કે તમારે ગળપણ વધી ગયું કે ઓછું થયું. હવે આવી રીતના ધીમે ધીમે સરસ રીતના હું હલાવી લઈશ. ખાંડને ઓગળતા મિનિમમ અહીંયા 5 થી 7 મિનિટ જેવું થશે. ખાંડ સરસ રીતના ઓગળી જાય ત્યાર સુધીમાં આપણે આમાં એલચીનો પાવડર ઉમેરવાનો છે, તો એ એડ કરી દઈએ. પહેલાં એલચીના પાવડરને કઈ રીતના તૈયાર કરીએ એ જોઈ લઈએ. એલચીનો પાવડર, જનરલી એલચી જો તમારે 4 થી 5 જ લેવાની હોય તો મિક્સચરમાં બિલકુલ ક્રશ નથી થતું, તો જ્યારે તમે ખાંડની દસ્તાની હેલ્પથી ક્રશ કરતા હોય ત્યારે એમાં તમારે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની, જેથી કરીને આરામથી એલચી દળાઈ જશે અથવા તો જો તમારે ખાંડની દસ્તાની મદદથી ખાંડવું હોય તો પણ સરસ રીતના ખંડાઈ જાય છે. તો આ એક સિમ્પલ વસ્તુ છે જે તમે કોઈ પણ સ્વીટમાં ધ્યાન રાખી શકો. આવી રીતના ન થતું હોય તો ખાંડ ઉમેરી અને પછી જો તમે દળશો તો ખૂબ જ સરસ રીતના દળાઈ જશે. હવે આપણે એલચીના અધકચરા ભૂકાને આપણા ઉકળી ગયેલા દૂધમાં ઉમેરી દેશું, જેથી કરીને ખૂબ જ સરસ એવી સ્મેલ આવી જાય. જો તમારે ટોપરું ઉમેર્યા બાદ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય, બટ અત્યારે જો તમે દૂધ સાથે ઉમેરી દેશો તો એલચીનો ટેસ્ટ અને ફ્લેવર ઓર વધી જશે. હવે આપણે સરસ રીતના દૂધ ઉકળી ગયું છે, હું તમને બતાવું છું કઈ રીતના રાખવાનું છે. હવે તેમાં આપણે ટોપરું ઉમેરી દઈએ. કોપરું ઉમેરી ગયા બાદ આપણે ધીમે ધીમે તેને હલાવતા રહેવાનું છે. જનરલી જો તમે વૈષ્ણવ હોય કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યારે ઇન્સ્ટન્ટલી જો મોર્નિંગમાં કાંઈ સ્વીટ બનાવવી હોય તો ચાસણીની લપ વગર, માવા વગર આ સ્વીટ ઇન્સ્ટન્ટલી બની જાય છે. હવે આમાં આપણે બધી વસ્તુ એડ થઈ ગઈ છે, તો ધીમે ધીમે હલાવતા જવાનું અને જો ફાસ્ટ ફ્લેમ પર હલાવશો તો પણ ફટાફટથી બની જશે. ત્યાં સુધી આને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી આની અંદર રહેલું દૂધ અને પાણી, કે જે ખાંડની ચાસણી અંદર જ થઈ ગઈ હોય, એ બળી ન જાય. ધીમે ધીમે હલાવવાની પ્રોસેસ તમારે મિનિમમ 5 થી 6 મિનિટ કરવાની છે. હવે તમે જોઈ શકો છો 5 થી 6 મિનિટ થઈ ગયા બાદ આ એકદમ લચકા પડતું થઈ જશે અને પછી પણ 1 જ મિનિટ ગેસ પર રાખી અને ગેસ બંધ કરી તમારે કોઈ પણ પ્લેટને ગ્રીસ કરી અને તેમાં આ કોપરા પાકને ઢાળી દેવાનો છે અને પછી કોઈ પણ ફ્લેટ વાટકીમાં ઘી લગાડીને અથવા તો કોઈ પણ આવો રબરનો સ્પેચ્યુલા હોય તેનાથી ધીમે ધીમે ઘી લગાડી અને પ્રેસ કરી દેવાનું અને પછી આકા પાડી અને સર્વ કરવાનું. તો ફ્રેન્ડ્સ, ઇન્સ્ટન્ટલી જ્યારે સ્વીટ ખાવાનું મન થાય ત્યારે આપણો કોપરા પાક બનીને એકદમ તૈયાર થઈ ગયો છે. તો હું તેને કટ કરી અને ગરમા ગરમ જ સર્વ કરીશ. તમે આના પર ચાંદીનું વરખ લગાડવા માગતા હોય તો એમ પણ કરી શકાય.
तो हूँ आशा राखू छू कि तमने मारी आजनी रेसिपी पसंद आवी हशे। तो तमारा फ्रेंड्स फेमिलीज व्हाट्सएप ग्रुप में बधी जगह शेर करजो और मारी चेनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब तो जरूर थी करी देजो। थैंक यू सो मच। कीप वॉचिंग, कीप शेरिंग।